गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्री गुरुवे नमः। हरिओम विद्यार्थी मित्रों, आंकड़ा शास्त्र में तमारो बेटा चैप्टर नंबर 2 माहिती नु निरूपण एनु जे पहलू स्वाध्याय छे 2.1 ए आपने बेटा फिनिश करी। आज ना दिवसे अपना आज चैप्टर नु आगळ नु स्वाध्याय स्वाध्याय 2.2 आपने शुरू करवाना छे। आ स्वाध्याय नी अंदर तमारे आ चैप्टर नो सौथी वधारे अगत्यनो एक टॉपिक भणवानो छे बेटा, ए टॉपिक छे कोष्टक रचना। तो दाखला गणवानी आपणे शुरुआत करीए ने ए पहला आ कोष्टक रचना एक्झिट शुं छे एना विशे बेटा थोड़ी घणी सामान्य माहिती पहला आपणे समझी लईए। जे टॉपिक तमे लोको अत्यारे भणवाना छो ए टॉपिक फरी पाछो तमारा आगळना वर्षोनी अंदर रिपीट थवानो छे। कॉलेजनी अंदर तमे जरे अभ्यास करवा माटे जशो इन फ्यूचर तो एनी अंदर तमारो एक चेप्टर आवशे गुणात्मक माहिती नु पृथककरण पहला वर्ष नी अंदर कॉलेज ना पहला वर्ष नु। तो आ गुणात्मक माहिती ना पृथककरण नी अंदर तमारे बेटा आ टॉपिक फरी पाछो त्यां भणવાનો થશે। એટલે તમારા વર્તમાન સમય માટે પ્લસ તમારા આવનારા ફ્યુચર માટે આ ટોપિક તમારા માટે બેટા ખૂબ એટલે ખૂબ અગત્યનો છે, એટલે જરા ધ્યાનથી સમજજો। કોષ્ટક રચના શબ્દ પરથી આપણને થોડીક આઈડિયા આવી જાય કે જે કંઈ પણ માહિતી આપણને આપેલી છે એ માહિતીને આપણે કોષ્ટકની અંદર આપણે રૂપાંતરિત કરવાની છે। આવું કોષ્ટક તમે લોકો ઓલરેડી અગાઉ જોઈને આવ્યા છો સર, કઈ જગ્યા પર અને કેવી રીતે તમે જે ક્લાસની અંદર અભ્યાસ કરતા હતા એ ક્લાસમાં તમારું જે બોર્ડ હતું એ બોર્ડના કોર્નર પર તમને લોકોને બેટા યાદ હોય તો આ બોર્ડના કોર્નર પર ઘણા બધા શિક્ષકો એક સરસ મજાનું બેટા કોષ્ટક બનાવતા હતા, એક આ ટાઈપનું। આ કોષ્ટકની અંદર શું લખતા હતા તો કોષ્ટકની અંદર અહીંયા અલગ અલગ પ્રકારની બેટા માહિતી દર્શાવવામાં આવતી હતી। આ કોષ્ટકની અંદર ધારો કે અહીંયા આપણે લખતા હતા ફોર એક્ઝામ્પલ છોકરાઓ, એની બાજુમાં અહીંયા લખતા હતા આપણે છોકરીઓ મતલબ ગર્લ્સ, અહીંયા લખતા હતા આપણે પ્રેઝન્ટ, અહીંયા લખતા હતા આપણે એબ્સન્ટ, અને અહીંયા બંને બાજુ બેટા ટોટલ આપણે કુલનું ખાનું બનાવતા। ધારો કે આપણો જે 11 કોમર્સનો ક્લાસ છે એ 11 કોમર્સમાં ધારો કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને જોવા મળી છે 50। આ 50 માંથી ધારો કે છોકરીઓની સંખ્યા 30 છે, તે કાલી માહિતી આપણને આપી છે। આજના દિવસે ધારો કે આપણા ક્લાસની અંદર કુલ પ્રેઝન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે, અને આ 45 વિદ્યાર્થીઓમાંથી જે છોકરાઓ છે એ છોકરાઓની સંખ્યા ફોર એક્ઝામ્પલ ધારો કે બેટા જોવા મળે છે આપણને અહીંયા 18 પ્રેઝન્ટ છોકરાઓ। ચલો આટલી માહિતી આપણી પાસે છે, અને બાકીની માહિતી ધારો કે આપણે મેળવવાની છે તો આપણને જાતે મળી જાય કે આપણે શું કરતા કે ભાઈ કુલ વિદ્યાર્થી કેટલા 50, એમાં છોકરીઓની સંખ્યા કેટલી 30, તો બાકીના કેટલા વેધા 20, એ કોણ હશે છોકરા। તો આ છોકરાઓની કિંમત આપણે શોધીએ જાતે, એટલા માટે અલગ દર્શાવવા માટે તમારે ગોલ રાઉન્ડ બેટા કરી દેવાનું। એ પ્રમાણે ક્લાસમાં કુલ વિદ્યાર્થી કેટલા 50, એમાં પ્રેઝન્ટ વિદ્યાર્થી કેટલા 45, તો દાખલામાં એબ્સન્ટ વિદ્યાર્થીઓની સંખ્યા બેટા કેટલી મળી ગઈ આપણને 5 મળી। એ પ્રમાણે અહીંયા છે
કે ભઈ કુલ પ્રેઝન્ટ વિદ્યાર્થી કેટલા 45 એમાં જે છોકરાઓની સંખ્યા છે બેટા એ છોકરાઓની સંખ્યા તમે 18 શ્યામ જોઈએ લાવો કે ભઈ કુલ છોકરાઓ કેટલા છે 18 એમાં પ્રેઝન્ટ કેટલા 8 18 એનો મતલબ એ થયો કે બાકીના બે બેટા શું હશે એબ્સન્ટ હશે કુલ એબ્સન્ટ વિદ્યાર્થી કેટલા 5 એમાં છોકરાઓની સંખ્યા 2 તો બાકીની કેટલી હોય દી 3 એકોની સંખ્યા હશે છોકરીઓ ટોટલ છોકરીઓ કેટલી 30 એમાં એબ્સન્ટ કેટલી 3 તો બાકીની હોય દી બેટા 27 એ છોકરીઓ શું હશે પ્રેઝન્ટ 18 27 કેટલા પડી ગયા આપણને 45 આ એક પ્રકારની કોષ્ટક રચના જ છે અને એવા જ દાખલા બેટા તમારે સ્વાધ્યાય 2.2 ની અંદર ગણવાના છે પણ જ્યારે તમે કોષ્ટક રચના બેટા શીખતા હો ત્યારે તમારે અમુક બાબતો સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની છે કોષ્ટક રચનામાં તમારે ધ્યાનમાં રાખવાની પહેલી બાબત અને એ બાબત છે ગુણધર્મો નક્કી કરવાના દાખલાની રકમ ધ્યાનથી વાંચીને સૌથી પહેલા તમારે દાખલામાં આપેલી માહિતીને આધારે બેટા ગુણધર્મ નક્કી કરવાના છે આ ગુણધર્મની સંખ્યા 2 પણ હોઈ શકે અને 3 પણ હોઈ શકે 3 થી વધારે ગુણધર્મ ક્યારે હશે નહીં જેમ કે અહીંયા જો બે ગુણધર્મ છે એક ગુણધર્મ જાતિ છે છોકરા અને છોકરી અને એક છે હાજર અને ગેરહાજર તો કેટલા ગુણધર્મ છે 2 જ્યારે તમને દાખલાની અંદર બે ગુણધર્મ આપેલા હોય ત્યારે આ ટાઈપનું બેટા કોષ્ટક તમારે અહીંયા બનાવવાનું છે પણ ક્યારેક તમને ગુણધર્મની સંખ્યા 2 ની જગ્યા પર કેટલી આપેલી હોય 3 તો આવા સંજોગોની અંદર તમારે મોટું કોષ્ટક બેટા બનાવવું પડે આ ધ્યાનમાં રાખવાની પહેલી બાબત ધ્યાનમાં રાખવાની બીજી બાબત જે માહિતી દાખલામાં તમને લોકોને આપેલી છે એ માહિતી અને જે માહિતી દાખલામાં તમે લોકો મેળવતા હો એ બંનેને અલગ અલગ દર્શાવવા માટે શોધેલી માહિતીમાં તમારે ફરજિયાત રાઉન્ડ કરવાનું છે અથવા ચોરસ બોક્સ બનાવવાનું છે અથવા એ માહિતીને તમારે બેટા ગૂંટી નાખવાની છે કે જેથી કરીને એ માહિતી આપણે થોડીક અલગ દર્શાવી શકીએ ત્યાર પછી કુલનું જે પણ ખાનું છે એ કુલનું ખાનું અલગ દર્શાવવા માટે તમારે ત્યાં ડબલ લાઇનનો બેટા ઉપયોગ કરવાનો છે કે જેથી કુલનું જે ખાનું છે બેટા એ કુલનું ખાનું થોડુંક તમે અલગ દર્શાવી શકો જે જગ્યા પર આપણને જરૂરિયાત જેવું લાગે ત્યાં ફરજિયાત તમારે જરૂરી ગણતરી એવું લખી અને ખૂટતી માહિતી શોધવાની જરૂરી ગણતરી જે જગ્યા પર જરૂર જણાય ત્યાં તમારે દર્શાવવાની છે તો આટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કોષ્ટક જ્યારે બેટા તૈયાર કરીએ છીએ એમાં બીજી એક માહિતી આપણે એડ કરીએ કે કોષ્ટકની ઉપર તમારે ફરજિયાત એ કોષ્ટકનું શીર્ષક દર્શાવવાનું છે કોષ્ટકમાં તમે શેની માહિતી દર્શાવી એ તમારે ફરજિયાત એ કોષ્ટકના ઉપરના ભાગમાં બેટા શીર્ષક તરીકે દર્શાવવાનું છે આટલી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે તમારું સ્વાધ્યાય 2.2 બેટા રેડી કરવાનું છે અને માં સૌથી પહેલા જોઈએ છે આપણે પહેલા નંબરનો દાખલો તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન બેટા રકમમાં રકમ જરા ધ્યાનથી સમજો એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરાઓ હતા તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો સૌથી પહેલા રકમ ધ્યાનથી વાંચવાની અને એને આધારે દાખલામાં ગુણધર્મો નક્કી કરવા ગુણધર્મો તરીકે લેવાનું શું તો એવા પ્રકારના ઘટકોને ગુણધર્મની અંદર સમાવેશ કરવાનો જેમાં તમે એકથી વધારે ઘટકો લઈ શકતા હો કોઈ એક શાળા છે એ શાળામાં ખાલી છોકરીઓ જ ભણે છે ગર્લ્સ સ્કૂલ જ ધારો તો એમાં તમે જાતિ છોકરા અને છોકરી એ ગુણધર્મ નહીં લઈ શકો કારણ કે એની અંદર માત્ર જાતિમાં શું છે બેટા છોકરીઓ છે પણ હા આપણી સ્કૂલની આપણે વાત કરીએ તો આપણી શાળાની અંદર છોકરા અને છોકરી બંને છે તો અહીંયા જાતિ એ તમે ગુણધર્મ તરીકે બેટા પસંદ કરી શકશો કોઈ એક શાળામાં માત્ર ગુજરાતી માધ્યમ જ ચાલે છે તો ત્યાં તમે માધ્યમને ગુણધર્મ નહીં લઈ શકો કારણ કે ત્યાં ખાલી ગુજરાતી માધ્યમ જ છે પણ આપણી શાળા એમાં ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને છે તો આવા સંજોગોની અંદર માધ્યમને તમે ગુણધર્મ તરીકે સ્વીકારી શકો છો તો આવા ગુણધર્મ તમારે દાખલામાં આપેલી માહિતીને આધારે બેટા જાતે ડિસાઇડ કરવાના છે તો ધ્યાનથી રકમ વાંચો ફરી એકવાર
एक कॉमर्स कॉलेज में अभ्यास करता 1400 विद्यार्थियों में 855 छोकराओ छे, तो बाकी नी कोण हशे? छोकरीओ। तो आवा संजोगों में आपने बेटा पहलो गुणधर्म मळी गयो जाति, के जेनी अंदर समावेश करीशु आपणे छोकराओ अने बाजू में समावेश करीशु बेटा आपणे छोकरीओ। आ पहलो गुणधर्म आपणे मळ्यो। आगळ બીજો ગુણધર્મ બેટા મળી ગયો આપણને વર્ષ, જેની અંદર લઈએ છીએ આપણે પ્રથમ વર્ષ, બાજુમાં લઈએ છીએ આપણે દ્વિતીય વર્ષ, અને એની બાજુમાં લઈએ છીએ આપણે તૃતીય વર્ષ। દાખલામાં બેટા બીજો કોઈ ગુણધર્મ આપણને મળી શકે તેમ નથી, તો આ જ બંને ગુણધર્મને ધ્યાનમાં રાખીને બેટા આપણે કોષ્ટક તૈયાર કરવાનો છે। કોષ્ટક તૈયાર કરતી વખતે સૌથી પહેલા શીર્ષક લખવું પડશે। તો દાખલામાં જો એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માહિતી આપી છે, તો શીર્ષક મારી દઉં છું અહીંયા કે એક કોમર્સ કોલેજમાં अभ्यास करता विद्यार्थियोंनी माहिती दर्शावतु कोष्टक। आ शीर्षक तमारे सौथी पहला पढ़ाई ऊपर दर्शावी देवानुं छे। हवे दाखला में बेज गुणधर्म छे, दाखला एकनुं साधुं कोष्टक बनशे। तो कोष्टक नो जे बेटा नमूनो छे के जेने आंकड़ा शास्त्र नी परिभाषा मां ढांचो कहेवाय, शुं कहेवाय ने? ढांचो। ए कोष्टक नो बेटा सौथी पहेला आपणे ढांचो बनावी दईए। कोष्टक नो ढांचो कई रीते बने जरा ध्यान थी समझजो। चलो अहींया धारो के कई माहिती कई जग्या पर दर्शाववानी छे ए डिसाइड करवानुं छे आपणे। जाति ने क्यां लखवी अने वर्ष ने क्यां लखवी, जेनी संख्या वधारे होय ए हमेशा अहींया लखाय। જાતિ કેટલી છે? બે, અને વર્ષ કેટલા છે? ત્રણ। તો વર્ષને બેટા હંમેશા અહીંયા દર્શાવવાનું તમારે, તો અહીંયા હું લખી દઉં છું બેટા વર્ષ। ચલો વર્ષની અંદર પહેલા લખું છું અહીંયા હું પ્રથમ વર્ષ, તો આ પ્રથમ વર્ષની બેટા હાર આપણી કમ્પ્લીટ થઈ ગઈ। એની બાજુમાં નીચે લખવાનું છે અહીંયા દ્વિતીય વર્ષ, તો આ દ્વિતીય વર્ષની હાર આપણી કમ્પ્લીટ થઈ ગઈ। અહીં નીચે લખવાનું છે બેટા તૃતીય વર્ષ, તો આ તૃતીય વર્ષની હાર આપણી કમ્પ્લીટ થઈ ગઈ। અને નિયમ છે આપણો કે કોષ્ટકની બંને બાજુ ફરજિયાત તમારે બેટા કુલનું ખાનું બનાવવાનું છે। તો આ થઈ ગયું આપણું કુલનું ખાનું, અને કુલના ખાનાને અલગ દર્શાવવા માટે તમે ડબલ લાઇનનો ઉપયોગ બેટા અહીંયા કરી શકો છો। તો આ વર્ષ લખાઈ ગયા, હવે શું લખું અહીંયા હું? જાતિ। તો જાતિમાં પહેલા બતાવું છું અહીંયા હું છોકરા ઓ, તો આ છોકરાઓની બેટા પહેલી કોલમ રેડી થઈ ગઈ આપણે। બાજુમાં બતાવું છું અહીંયા હું છોકરી ઓ, તો આ છોકરીઓની આપણી બેટા બીજી કોલમ રેડી થઈ ગઈ। અહીં નિયમ છે કે કોષ્ટકની બંને બાજુ ફરજિયાત તમારે કુલનું ખાનું બનાવવાનું છે, તો અહીંયા લખ્યું બેટા મેં કુલ, તો આ થઈ ગયું કુલનું ખાનું। અને એ ખાનાને અલગ દર્શાવવા માટે ત્યાં ડબલ લાઇનનો તમે લોકો ઉપયોગ કરી શકો છો। તો આ કોષ્ટકનો શું બન્યો? આપણો ઢાંચો બન્યો। આ કોષ્ટકના ઢાંચામાં દાખલાની રકમ વાંચતા જઈએ અને યોગ્ય જગ્યા પર બેટા લખતા જઈએ। ધ્યાનથી જરા દાખલો સમજો। તો રકમ જુઓ ફરી એકવાર વાંચી। એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થી કેટલા આવ્યા છે? 1400। તો અહીંયા લખી રહ્યો છું બેટા 1400 કુલ વિદ્યાર્થી। આગળ વાંચો, આ 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરાઓ છે, તો સૌથી પહેલા ક્યાં જવાનું? છોકરાઓ પાસે। પ્રથમ વર્ષના છે? ના। દ્વિતીય વર્ષના? ના। તૃતીય વર્ષના? ના। તો ક્યાં આવશે? કુલ આવશે। તો કુલ છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? 855। જે માહિતી દાખલો ગણતા ગણતા આપણને મળી શકે હોય ને, એ માહિતી બધા સાથે મેળવતી જ જવાનું। કુલ છોકરાઓ કેટલા? 1400। ચલો બધા બાળકો કેલ્સીમાં ટ્રાય કરો, 1400 માંથી છોકરાઓની સંખ્યા કેટલી? 855। એ માઇનસ કરો તો બાકીના કેટલા વધે છે બેટા? 545। એ છોકરીઓની સંખ્યા આપણે મેળવી છે, તો ત્યાં ફરજિયાત ગોલ રાઉન્ડ તમારે કરવાનો છે। આ છોકરીઓની સંખ્યા બેટા આપણને મળી ગઈ। દાખલામાં આગળ વધીએ, 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરા હતા, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। 225 છોકરા દ્વિતીય વર્ષ, બે ગુણધર્મ મિક્સ થયા,
કયું વર્ષ છે દ્વિતીય વર્ષ અને શું છે છોકરાઓ કેટલા 225 તો અહીંયા લખીશું બેટા 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા આગળ વધો દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન તો દ્વિતીય વર્ષમાં છોકરા છોકરી બેની સંખ્યા સરખી હોય તો છોકરાઓની સંખ્યા જો 225 હોય તો છોકરીઓની સંખ્યા પણ કેટલી હશે બેટા 225 બાજુમાં કુલનું ખાન મળી જાય આપણે 225 પ્લસ 225 તો આપણે જવાબ મળી ગયો બેટા 450 આ દ્વિતીય વર્ષના આપણા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળી ગઈ જે માહિતી સાથે આપણને મળી શકે હોય ને એ માહિતી બેટા સાથે મેળવતી જ જવાની તો દાખલામાં ગાડી આગળ આવે પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થી પ્રથમ વર્ષ કુલ વિદ્યાર્થી કેટલા 550 તો આ વિદ્યાર્થી મળી ગયા બેટા આપણે દ્વિતીય વર્ષમાં કુલ વિદ્યાર્થી કેટલા 1400 ચલો કેલ્સી માં બંને માઈનસ કરો 1400 માંથી 550 માઈનસ કરો જે જવાબ આવે એમાંથી 450 માઈનસ કરો તો છેલ્લો તમારો જવાબ કેટલો વેધો 400 એ તૃતીય વર્ષના આપણા વિદ્યાર્થી છે લખવા માં પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 છે છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું છે 3:2 મતલબ દાખલામાં તમારે બધા જરૂરી ગણતરી બતાવવી પડશે તો હેડી મારું છું અહીંયા જરૂરી ગણતરી કયા વર્ષ માટેની ગણતરી છે પ્રથમ વર્ષ માટેની તો લખી રાખીએ આપણે અહીંયા પ્રથમ વર્ષ આ પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા આપણે કેટલી આવી છે તો કે સર 550 આ કુલ વિદ્યાર્થીઓના આપણે અહીંયા બેટા અલગ અલગ બે ભાગ કરવાના છે ડાબી બાજુ દર્શાવીશ અહીંયા હું છોકરાઓની સંખ્યા અને જમણી બાજુ બેટા દર્શાવીશ અહીંયા હું છોકરીઓની સંખ્યા દાખલામાં જો શું કીધું છે આપણે કે પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 છે મતલબ આપણને બેટાનું પ્રમાણ આપ્યું છે 3:2 પ્રમાણમાં માહિતી કઈ રીતે ફાળવવાની એ જરા ધ્યાનથી સમજી લો બેટા કુલ વિદ્યાર્થી કેટલા છે 550 તો બંને બાજુ 550 ગુણ્યા અહીંયા પણ સેમ 550 ગુણ્યા પ્રમાણમાં તમને જ્યારે માહિતી આપેલી હોય ત્યારે ફાળવણી કરવા માટે સૌથી પહેલા આ પ્રમાણ ટોટલ કરવાનું તો પ્રમાણ શું છે 3:2 તો 3 + 2 કેટલા થયા 5 થયા 3 + 2 કેટલા બેટા 5 થયા તો આવા સંજોગોની અંદર પહેલો જે આંકડો છે છોકરાઓનો અને બીજો આંકડો કોનો છે છોકરીઓનો તો છોકરાઓની સંખ્યા શોધવા માટેનો આંકડો કેટલો 3 અને કુલ કેટલા 5 તો આના ગુણ્યા તમે લખવાનું બેટા 3/5 છોકરીઓની સંખ્યા કેટલી છે 2 છે તો લખવાનું અહીંયા 2/5 ધારો કે આ પ્રમાણ 5:7 આપી હોત તો 5 + 7 કેટલા બેટા 12 તો છોકરાઓમાં 5/12 લખા અને છોકરીઓમાં 7/12 ત્રણ સંખ્યાઓ ધારો ધારો કે આપણને આપ્યું છે અહીંયા 5:3/2 તો ત્રણેયનો સરવાળો 5 + 3 + 2 તો 10 થયા તો પહેલા સમૂહ માટે 5/10 લખવાનું બીજા માટે 3/10 લખવાનું અને ત્રીજા માટે 2/10 લખવાનું પણ અહીંયા આપણે બેટા વાત કરવાની છે ખાલી આ 3:5 બે ની તો 3/5 ગુણ્યા 2/5 કેલ્સી માં ટ્રાય કરો સારો 550 એના ગુણ્યા કેટલા કરો 3 એને કેટલા વડે ભાગો 5 વડે તો તમારો જવાબ કેટલો આવ્યો બેટા 330 આ મળી ગઈ આપણી છોકરાઓની સંખ્યા બાજુમાં ફરી પાછું કેલ્સી માં ટ્રાય કરો બધા વિદ્યાર્થી 550 ગુણ્યા કેટલા કરો 2 એને કેટલા વડે ભાગો 5 વડે તો જવાબ તમને મળી ગયો બેટા 220 આ કિંમત અહીંયા લખી નાખી આપણે તો પ્રથમ વર્ષમાં છોકરાઓની સંખ્યા 330 મળી ગઈ અને છોકરીઓની સંખ્યા 220 મળી ગઈ કુલ વિદ્યાર્થી મળી ગયા આપણને 550 ક્લિયર બેટા આગળ વધીએ તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી આ વાક્યને ધ્યાનમાં લેવાની જરૂર નથી કે જો ડાયરેક્ટ આપણને મળી જશે ટોટલ છોકરાઓ કેટલા 855 એમાંથી આ બંને શું કરી દઈએ માઈનસ કરો કેલ્સી માં ટ્રાય 855 માઈનસ 330 જે જવાબ આવે એમાંથી માઈનસ કરો 225 તો કેલ્સી માં તમારો જવાબ બેટા કેટલો વર્ષે અહીંયા 300 એવું સેમ છોકરીઓ માટે
ફરી પાછું કેલ્સિયમ ટ્રાય કરો, કેલ્સિયમ લખો 545, આ 545 માંથી માઈનસ કેટલા કરો 220, જે જવાબ આવે એમાંથી પાછા માઈનસ કેટલા કરો 225, તો છેલ્લે તમારી સંખ્યા ડગલી વધશે 100. તો થઈ ગઈ ત્રણ ગણી. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા કેટલા ગણી થઈ ગઈ બેટા? 3. તો આવો દાખલો તમને લોકોને સ્કૂલની એક્ઝામમાં સેક્શન ડી માં બેટા 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો આજની આપણી ચર્ચાને અહીંયા બેટા આપણે વિરામ આપીએ છીએ. આવતા લેક્ચરની અંદર ફરી પાછા મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર.